વેલકમ ફ્રેન્ડ્સ, હાવ આર યુ? છેલ્લે આપણે મધ્યક અને બહુલક નામના બે અગત્યના ટોપિક શીખ્યા. એ જ અગત્યના ટોપિકમાં આજે પાછું એનું પુનરાવર્તન કરવું છે અને બંનેનો મિક્સ એક દાખલો આજે શીખવો છે. પણ બહુ શાંતિથી જો તમે કોષ્ટક બનાવતા શીખી ગયા છો ને, તો જ આ તમને બહુલક અને મધ્યક પાક્કું આવડી જશે. બાકી જો કોષ્ટકમાં એક વખત ભૂલ પડી એટલે ત્યાં તમારો આગળનો કોઈ દાખલો ચેક કરવામાં નહીં આવે. એટલે કોષ્ટક છે બહુ લોભામણું. આપણને એવું લાગે કે આવડી જ જશે સાહેબ, આમાં તો કાંઈ ન હોય, પણ એક્ઝામ હોલમાં જે ગરમી હોય ને એને કારણે આ કોષ્ટક સાદું હોય, ગુણાકારે સાદા હોય, પણ જો પ્રેક્ટિસ સરખી ન કરી હોય ને તો કોષ્ટક ભૂલાઈ જાય. એટલે બહુ સરળતાથી અને શાંતિથી તમારે આ કોષ્ટક બનાવવાનો, અતિ સરળ છે. કોષ્ટક તમે બનાવશો એટલે એક વખત જો કોષ્ટક બનાવવાની પ્રેક્ટિસ ને કોન્ફિડન્સ આવી જશે ને, એટલે કોઈ દિવસ ખોટું નહીં પડે તમારું. તો સૌથી પહેલાં આપણને પ્રશ્નને વાંચીએ. 14.2માં ક્વેશ્ચન નંબર 4 છે કે શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ અહીં આપેલું છે, એના ઉપરથી બહુલક એટલે મોડ અને મધ્યક એટલે મીન આપણે શોધવો છે અને અર્થઘટન પણ કરવાનું છે. તો અહીં પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તે આપેલી છે. કે અહીંયા પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા 15-20 હોય, ત્યારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંખ્યા કેટલી હોઈ શકે? તો ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 3. જો પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા 20-25 વિદ્યાર્થીઓ હશે ત્યારે કેટલી હશે? આવી રીતે આપણને નાનું એવું આવૃત્તિ વિતરણ તૈયાર કરીને આપ્યું છે. અહીં આપણે બે વસ્તુ શોધવી છે, બહુલક અને મધ્યક શોધવો છે. તો સાહેબ, બહુલકમાં બહુ મજા આવે અને આપણે જલ્દી શોધી શકીએ, એટલે પહેલું જ કામ સાહેબ બહુલક શોધી અને બે માર્ક લઈ લઈએ. હાલો આપણે એમ કરીએ, બહુલક શોધી કાઢીએ અને બે માર્ક જલ્દી જલ્દી લઈ લઈએ ને પછી મધ્યક શોધવા જઈએ. ચાલો આપણે સૌથી પહેલાં બહુલક શોધીએ. તો બહુલક શોધવા માટે પહેલું તો કામ આપણે કરવું પડે કે સૌથી વધુ આવૃત્તિવાળું હોય, બહુ એટલે મોટું, સૌથી વધુ આવૃત્તિ હોય, આવૃત્તિ એફ એટલે ફ્રિકવન્સી, ફ્રિકવન્સી એટલે આવૃત્તિ, જે સૌથી વધુ આવૃત્તિ હોય, ક્યાં છે સૌથી વધુ? 10 છે, જુઓ જ્યાં સૌથી વધુ આવૃત્તિ હોય એ આપણે બોક્સને સિલેક્ટ કરીએ પહેલો. ચાલો કરીએ સિલેક્ટ. તો મિત્રો, શાંતિથી અને ગુંખ્યા વગર અતિ સરળ છે, સમજીને કામ કરીએ એટલે કોઈ દિવસ ન ભૂલાય. સૌથી વધુ આવૃત્તિ હોય, કારણ શું? કામ બહુલકમાં બહુ એટલે મોટું અને સૌથી વધુ આવૃત્તિ હોય એને જ પસંદ કરવાનું. આ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહેશું અને આપણા માટે હવે બની ગયો છે બહુલકીય વર્ગ. બની ગયો છે આપણા માટે 30-35. ચાલો એ જોઈ લીધું. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે એલ આપણા માટે બનશે 30. મિત્રો, યસ, 30 બની જશે ને. જોઈ શકો છો તમે અહીંયા કે એલ આપણા માટે કેટલું બનશે મિત્રો? 30 બનશે. ચાલો જોઈએ, 30 આપણા માટે બની ગયું છે. હવે જે બહુલકીય વર્ગ બન્યો છે તે જ વર્ગમાં આપણે ધારી લઈએ છીએ કે જ્યાં બહુલકીય વર્ગ બન્યો હોય એને આપણે F1 કહેશું અને ઉપરનાને F0 કહેશું અને નીચેનાને આપણે F2 કહેશું. તો આપણા માટે F0 છે એ 9 છે, F1 છે એ 10 છે, F2 છે એ 3 છે, બરાબર. હવે આપણે હાઇટ આમાં જરૂર પડશે. હાઇટ એટલે H એટલે વર્ગ લંબાઈ. જો મિત્રો ન ખબર પડે તો દરેક વસ્તુ લખવાની ટેવ રાખવાની, સમજીને લખવાનું એટલે બધું જ યાદ રહી જાય. ચાલો, બહુલકીય વર્ગ કેટલો થશે આપણા માટે? અહીં તમે જોઈ શકો છો બહુલકીય વર્ગની હાઇટ કેટલી. હાઇટ શોધવા માટે શું કરીએ છીએ મિત્રો? હાઇટ શોધવા માટે જે વર્ગની અધસીમા બિંદુ અને બીજા વર્ગની અધસીમા બિંદુની જ બાદ બાકી કરજો, નકર છેતરાઈ જશો. મિત્રો, 20માંથી 5-15 કાઢો એટલે જવાબ આવશે 5. તમે જોઈ શકો છો આટલા જે આપણે સોલ્યુશન એટલે ફોર્મ્યુલામાં જરૂર છે એ બધું જ મળી ગયું. ચાલો હવે કિંમતો મૂકીએ. આપણી પાસે સૂત્ર બહુ સરસ મજાનું છે બહુલક માટેનું. શું સૂત્ર છે? કે
झेड बराबर सूत्र छे ने मित्रों झेड बराबर एल प्लस एफ वन माइनस एफ जीरो छेद में टू एफ वन माइनस एफ जीरो माइनस एफ टू अने गुण्या हाइट। चलो बहुलकीय वर्गनी बहुलक तो आपणे शोधवानो छे। झेड आम नाम बराबर नीचे बराबर नी निशानी एल आपणा माटे जोरियो त्रीस वत्ता नी निशानी एफ वन केटलो छे आपणी पासे दस एफ जीरो केटलू छे नौ टू इंटू एफ वन आपणी पासे दस एफ जीरो नौ एफ टू त्रण अने एच केटला छे भाई पांच। चलो मूकीए त्रीस दस माथी नौ जाए एक वीस बार अने गुण्या पांच। पाछू मूकीए त्रीस वत्ता पांच एकु पांच बावीस माथी बार जाए एटले आठ पाछू एनु सादु रूप आपीए त्रीस पांचना छेद में आठ बराबर अपने जवाब आवशे जीरो पॉइंट छसो पच्चीस अट्ले आनो जवाब तमारो बहुलकनो आवशे त्रीस पॉइंट त्रेसठ। कोनो जवाब आवशे बहुलकनो। परंतु प्रश्न ने ध्यान थी तमे वाँचो अहीं आपणने मध्यक पण पूछो छे मित्रों एटले मध्यक पूछो एटले आपणे पाछो ओला पांच खाना वाळुं काम आपणे करवुं पड़े। चलो आपणे बनावीए पांच खानानुं काम। पांच खाना में कया बे त्रण खाना उमेर्या था पक्का याद छे तमने मित्रों। हाउ इजी रीते बे खाना आपेला छे त्रीजो एक्साई कारण के वर्ग छे एक फायरे गुणाकार न करी शकाय एटले आ वर्ग छे एमांथी आपणे एक्साई बनाव्यो जेने आपणे कहेशुं मध्य किंमत। जोई शको छो तमे मध्य किंमत। मध्य किंमत शुं छे पंदर वत्ता वीस आ बे वर्गनी मध्य किंमत वच्चेनो आंकड़ो वीस अने पंदर आ बन्नेनो सरवाळो थाय पात्रीस અને પાંત્રીસની વચ્ચેની કિંમત બની જાય પાંત્રીસ ભાગ્યા બે કરો એટલે બની જાય સત્તર પોઈન્ટ પાંચ। જો મિત્રો ધ્યાન રાખશો શું લખ્યું છે અહીંયા વીસ અને પંદર પાંત્રીસ ભાગ્યા બે સત્તર પોઈન્ટ પાંચ। હવે તમે જોઈ શકો પાંચ પાંચનો ગેપ છે એટલે દર વખતે જો આવી ગણતરી ન કરો અને પાંચ પાંચ વધારતા જાઓ તો પણ દાખલો તમારા માટે ઇઝી બની જાય। બાવીસ પોઈન્ટ પાંચ સત્યાવીસ પોઈન્ટ પાંચ સત્યાવીસને પાંચ બત્રીસ પોઈન્ટ પાંચ બત્રીસને પાંચ સાડત્રીસ પોઈન્ટ પાંચ સાડત્રીસને પાંચ બેતાલીસ પોઈન્ટ પાંચ અને બેતાલીસને પાંચ સુડતાલીસ અને સુડતાલીસને પાંચ બાવન પોઈન્ટ પાંચ। ચોથું ખાનું આપણે સૌ જાણીએ છીએ યુઆઈ જ કરાય કારણ કે યુઆઈથી દાખલો આપણને સહેલો પડશે એક્સઆઈ માઇનસ એ છેદમાં હાઈટ। યુઆઈ માટે આપણે એક કોઈપણ આંકને ધારવો પડે બને ત્યાં સુધી વચ્ચેના આંકને ધારવાનો પ્રયત્ન વધારે કરવાનો એટલે આપણે બત્રીસને ધારી લઈએ। ચાલો એ તરીકે ચાલો મૂકીએ અહીંયા ઝીરો આવી જશે તમને બધાને ખબર શું શું કામ ઝીરો સાદુરૂપ મિત્રો આપીએ શું આપી જોઈએ એક દાખલામાં। ચાલો બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ એ પણ બત્રીસ પોઈન્ટ પાંચ છેદમાં હાઈટ આપણી પાસે પાંચ છે એટલે ઝીરો ભાગ્યા પાંચ બીજામાં આપી જોઈ એટલે તમારે જવાબ આવી જશે એક બે ત્રણ અને ચાર। જો મિત્રો અહીં ધ્યાન રાખજો એક બે ત્રણ ચાર શું કામ લખ્યા છે ઉતરતો વર્ગ ચડતો વર્ગ છે એટલે અહીંયા ઉતરતો વર્ગ છે। હવે આપણને ખબર છે આપણે એફઆઈ એક્સઆઈ કરતા હતા પણ એક્સઆઈની બદલે હવે યુઆઈ શોધ્યો છે એટલે હવે શું કરશું એફઆઈ ઇન્ટુ યુઆઈ કરશું। ચાલો આપણે કરીએ એફઆઈ ઇન્ટુ યુઆઈ। ચાલો તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીએ। ચાલો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ બહુ ધ્યાનથી કરીએ એટલે બહુ ક્યારેય ભૂલ ન પડે મિત્રો આવી રીતે આંગળી રાખીને કરવાની ટેવ રાખીએ તો ક્યારેક આપણું કોન્સન્ટ્રેશન એક્ઝામ હોલમાં લૂઝ ન થાય એટલે ત્રણ તેરી નવ માઇનસ નવ આઠ દુ સોળ નવ એકા નવ જીરો ત્રણ એકા ત્રણ બે ગુણ્યા જીરો ત્રણ ગુણ્યા જીરો અને ચાર દુ ને આ બધાનો સરવાળો આઠ ને ત્રણ અગિયાર સોળ ને નવ પચીસ પચીસ ને નવ ચોત્રીસ સોળ ને નવ પચીસ અને પચીસ ને નવ ચોત્રીસ આઠ ને ત્રણ અગિયાર હવે જો એક માઇનસ છે એક પ્લસ છે
એટલે આ બંનેનો સરવાળો તમે કરો એટલે તમારો બંનેનો સરવાળો આવશે ચારમાંથી ત્રણ જાય એટલે ચારમાંથી એક જાય એટલે ત્રણ, ત્રણમાંથી એક જાય એટલે બે, એટલે તમારો સરવાળો શું આવ્યો મિત્રો 23.23 આવ્યો. ખરેખર આ શું આવ્યું મિત્રો? સિગ્મા એફ આય ઇન્ટુ યુ આઈ આવ્યું છે. આપણને બે વસ્તુ કીધી છે ને મિત્રો, મધ્યક પણ શોધવાનો છે એટલે એફ આઈ યુ આઈ આપણે કરવો પડે. ચાલો આપણે મધ્યક શોધીએ અને એમાંથી એફ આઈ યુ આઈને આગળ વધારીએ. ચાલો હવે જોઈએ આમાં આપણને શું શું આપેલું છે, જરાક એને ચેક કરી લઈએ અને આપણે એની આધારે મધ્યક જે છે એને શોધવો છે આપણે મિત્રો. ચાલો જોઈ શકો છો તમે એફ આઈ યુ આઈ કર્યું મેં, સિગ્મા એફ આઈ યુ આઈ એટલે શું આવ્યું? -34 હતા અને 11 એટલે -23 આવ્યો મિત્રો. અહીંયા આ -23 એટલે મેં અહીંયા લખ્યા છે -23. પછી શું આવ્યું? એફ આઈ સિગ્મા એફ આઈ, સિગ્મા એફ આઈનો મતલબ થાય છે આનો સરવાળો મિત્રો તમે કરશો જેને આપણે કહેશું સિગ્મા એફ આઈ, એ આવશે 35. એ આપણી પાસે છે 32.5 અને હાઇટ આપણી પાસે છે મિત્રો આ બેનો બાદબાકી કરો એટલે આપણને મળશે 5. 20માંથી 5 15 જાય એટલે 5. હવે આપણી પાસે મધ્યકનું સૂત્ર છે, તમે બધા જાણો છો મધ્યકના સૂત્રને. શું છે મધ્યકનું સૂત્ર મિત્રો? આપણી પાસે તમને બધાને ખબર છે શું લખું મધ્યકના સૂત્ર માટે, તો આપણી પાસે છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ અપન સિગ્મા એફ આઈ ઇન્ટુ એચ. એ આપણી પાસે છે 32.5. સિગ્મા એફ આઈ યુ આઈ છે આપણી પાસે 23. સિગ્મા એફ આઈ છે આપણી પાસે 35 અને એચ છે આપણી પાસે 5. પાછું લઈએ 32.5 -5 આરે ગુણાકાર થાય એટલે 115 અને છેદમાં આવશે 35. આ બંનેની તમે બાદબાકી કરો એટલે 32.5 -3.25 અને આ બેની બાદબાકી કરવાથી આપણને એપ્રોક્સિમેટ જવાબ મળી જાય 29.25. આ આપણા માટે શું બની ગયું મિત્રો? એક્સ બાર બની ગયો. જો બહુ સરળ છે મિત્રો, અત્યાર સુધી તમે આ દાખલા ગણ્યા છે અને તમે આ દાખલા જોઈ અને તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ શું કરવાનું છે. અહીંયા આપણે મોટા ભાગે બ્રેકેટ કરીએ છીએ એટલે ક્યાંય નાની નાની ભૂલો નહીં થાય. મિત્રો ફરીથી કહું છું, સૂત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી મોસ્ટ ટાઈમ પીછાવા સૂત્રો ભૂલ ન કરતા. નાની નાની બાબતો છે પણ બને ત્યાં સુધી સૂત્રો એટલી બધી વાર મેથેમેટિક્સમાં એક યાદ રાખવાનું, સ્પીકિંગ મેથેમેટિક્સમાં પણ યુઝ કરવાનું, વારંવાર સૂત્રને બોલ્યા કરવાનું, આંખો બંધ કરીને બોલવાનું. તમે જમણેરી હો તો ડાબા હાથે લખવાનું અને ડાબેરી હો તો જમણા હાથે સૂત્ર લખવાની પ્રેક્ટિસ કરજો એટલે સૂત્રો કાયમી ધોરણે યાદ રહી જશે. તો યાદ રાખવા માટેની એક ટેકનિક હું કહું છું કે કોઈ પણ વસ્તુ આપણે યાદ રાખવી હોય એમાં ખાસ કરીને સૂત્રો, અને બીજું હજી કહું સ્પેલિંગ, આ તમારે બહુ મુશ્કેલ પડતી હશે તો સાયકોલોજિસ્ટ જેટલા છે ને એણે એક ટેકનિક શોધી છે કે કોઈ વસ્તુ સૂત્ર કે સ્પેલિંગ કે કોઈ નાની બાબતો યાદ રાખવી હોય ને તો એના માટેની કેટલીક ટેકનિક છે. એમાં પહેલી ટેકનિક છે આંખો બંધ કરી દેવાની અને એને બોલવાનું, અને બને તો લાઉડલી બોલવાનું એટલે ઊંચા અવાજે બોલવાનું. પણ જો જો બાજુવાળા સાંભળે નહીં, બસ નગર આવશે તમારી ભાઈ કે હું બેન તમે બોલો છો, હું ભાઈ તમે એકલા એકલા બોલો છો. બીજી એક વાત, બીજી એક ટેકનિક છે આંખો બંધ કરીને બોલવાનું, લાઉડલી થોડુંક બોલવાનું, બાજુવાળા ઘરેથી ન આવે પાછું તમારે ધ્યાન રાખવાનું, નકર પાકો ખમજ છે કે હું છું અમારા સાહેબે કંઈક બીજા રવડે ચડાવી દીધા લાગે. ઓછું બોલવાનું પણ થોડુંક બોલાવો, 10-12 વખત બોલો એટલે યાદ રહી જાય. બીજી એક ટેકનિક છે કે જમણેરી હોય ને એટલો ડાબા હાથે, ટૂંકમાં મુક્ત હાથ ન હોય ને તમારો, મુક્ત એટલે જે હાથે લખતા હો એ સિવાયના હાથે લખવાનું, કાં ડાબા અને કાં જમણા હાથે. સમજી ગયા શું કહેવા માગું છું? આ લખવાનું, અને ખાલી તમે 5 કે 7 વાર લખો સૂત્ર, જમણેરી હોય તો ડાબા ને ડાબેરી હોય તો જમણા હાથે લખજો, યાદ ન રહે તો ફોન કરજો.
યાદ રહી જ જશે તમને. કાંઈ વાંધો નહીં, આવી આપણે ટેકનિક નાની નાની શીખતા જશું, મજા આવશે. પણ સૂત્રના વહેમમાં ન રહેતા, આ ચેપ્ટરના વહેમમાં ન રહેતા હો મિત્રો. ચેપ્ટર જેટલું 8 માર્કનું ચેપ્ટર છે બોર્ડના પરીક્ષામાં. 8 માર્કના પ્રકરણની અંદર તમે વિચારો, જો કંઈક ભૂલ થઈ એટલે 3 માર્કનો એક દાખલો એ 2 માર્કનો હોઈ શકે. દાખલાની પેટર્ન જુદી જુદી હોય, ક્યારેક 4નો પૂછાય, 3નો પૂછાય, 2નો પૂછાય, કંઈ નક્કી ન હોય. પણ કહેવાનો અર્થ એ છે, નાની ભૂલ ન કરતા મિત્રો, અને ખોટા ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. ઓકે, ચાલો આપણે નવો દાખલો જોઈએ. ચાલો મિત્રો, એક નવો દાખલો બહુ મજાનો અને થોડોક જુદો આપણે ટેક્સ્ટબુક કરતાં. ટેક્સ્ટબુકની બહારની જેવો મિત્રો, એટલે ચિંતા ન કરતા, પણ આપણે ટેક્સ્ટબુક કરતાં થોડો જુદો દાખલો આપણે ભણવો છે. જે જોઈએ, ચાલો. શું કહેવા માગે છે દાખલામાં? મેં ક્યાંથી શોધ્યો છે દાખલો? બહુલક શોધવાનો છે આપણે, ને તો સાહેબ આવડે જ છે ને બહુલકમાં શું હોય. પણ આ દાખલો છે એનસીઆરટી એક્ઝામ્પલર નામની એક બુક છે આપણી. એ બુક છે એનું નામ એનસીઆરટી છે. આ એક્ઝામ્પલર નામની બુક ક્યાંથી આવી? અને એની એક્સરસાઇઝ 13.1નો 8મો દાખલો છે. તો એક્ઝામ્પલર બુક એટલે બોર્ડ જે છે, જેમણે એનસીઆરટી ટેક્સ્ટબુક બનાવેલી છે, એમણે એક પ્રેક્ટિસ વર્ક બનાવેલી છે મિત્રો. બહુ અગત્યની પ્રેક્ટિસ વર્ક છે. આપણા મટીરિયલની અંદર આનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરેલો છે. આખું મટીરિયલ તમને તમારા હાથમાં મળી જશે. દરેક ચેપ્ટરનું એનસીઆરટી વત્તા એક્ઝામ્પલરનો આપણે પૂરો ઉપયોગ કરેલો. બોર્ડે પ્રેક્ટિસ વર્ક બનાવેલી છે. એ બુકનું નામ છે એનસીઆરટી એક્ઝામ્પલર છે. આ દાખલો જરાક જુદો છે મિત્રો, એટલે છેતરાઈ જવાના તમે, મને ખબર છે. એટલે એ ક્યાં છેતરાવ છો ને, ત્યાં મારે તમને બહાર કાઢવા છે અને નીકળી જશો. મને એ પાકી ખબર છે. જો હું એકવાર આનો ક્લુ તમને આપી દઈશ ને, એટલે તમને એમ થશે સર ઓહો આટલો બધો ઇઝી દાખલો છે. તમને એમ થશે સાહેબ અહીંયા 2 તો આપ્યા છે, કોલમ આપ્યા છે, પણ અહીંયા કંઈક સારું જુદું આપ્યું છે. જોયું મિત્રો, હવે આ શું કહેવા માગે છે? અને આવૃત્તિ છે એટલે વિદ્યાર્થીની સંખ્યા. હવે શું કહેવા માગે છે એને બરોબર સમજીએ અને પાકા પાયાથી સમજીએ. એવું કહે છે કે 0 થી 10 ઓછા માર્કવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગમાં 3 છે. એમ કહે છે, હું તમારા વર્ગમાં આવું અને કુલ 80નો વર્ગ હોય, હું ક્લાસમાં આવીને પૂછું મિત્રો કે 10થી નીચે માર્કવાળા આંગળી ઊંચી કરો, તો કેટલા વિદ્યાર્થી આંગળી ઊંચી કરી મિત્રો? જોજો, 3. હું ક્લાસમાં પાછો બીજો પ્રશ્ન પૂછું, 20થી ઓછા માર્કવાળા આંગળી ઊંચી કરો, તો ઓલા 10થી ઓછાવાળા આંગળી ઊંચી કરશે? હા કે ના? કરશે જ ને. 20થી ઓછાવાળા પૂછ્યા મેં, એટલે 12 જણાએ આંગળી ઊંચી કરી. એનો અર્થ એવો થાય કે ઓલા 3 પણ આમાં ઇન્ક્લુડિંગ છે. હવે હું બીજો ત્રીજો પ્રશ્ન પૂછું છું, 30થી ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરે, એટલે 27 વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરી. એટલે તમે કહેશો કે સાહેબ બોલાઈ આવી ગયા ને આગળ? ના, યસ આવી ગયા ને, સીધી વાત છે. એમ હું આગળ આગળ પ્રશ્નો પૂછતો જાઉં ને છેલ્લો પ્રશ્ન પૂછું, 60થી ઓછા ગુણવાળા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરશે, એટલે 80 વિદ્યાર્થી ક્લાસમાં જેટલા હશે એ બધા જ આંગળી ઊંચી કરશે, કારણ કે પેપર કુલ 60 ગુણનો હતો. 0વાળાએ કરશે, 2વાળા કરશે, 3વાળા, ટૂંકમાં આ બધા જ વિદ્યાર્થીઓ પણ આમાં ઇન્ક્લુડિંગ હશે. આ વિદ્યાર્થી આમાં હશે, આ આમાં હશે, આમાં, એમ ઇન્ક્લુડિંગ હશે. એટલે વર્ગ જે છે એ આપણી પાસે ક્લિયર નથી, એટલે હવે આપણે વર્ગ માટે વાત નવી કરવી પડે, બનાવવો પડે વર્ગ. આના ઉપરથી બનાવવો પડે મિત્રો વર્ગ, યસ બનાવવો પડે આના ઉપરથી. કેવી રીતે બનાવશું આપણે વર્ગ જોઈએ આપણે. ચાલો આના ઉપરથી વર્ગ બનાવીએ મિત્રો. કેવી રીતે બનશે? ફરીથી પ્રશ્ન પૂછું છું, 10થી ઓછા ગુણવાળા વિદ્યાર્થી આંગળી ઊંચી કરે એટલે 3 કરશે, 20થી ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરે એટલે 12 કરશે, પણ આ 3 પણ આમાં આવી જશે. એવી જ રીતે આગળ વધતો જાઓ ને 60થી ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરશે એટલે 80 વિદ્યાર્થી આંગળી ઊંચી કરશે. હવે હું તમને એમ પૂછું કે 0થી 10 માર્કવાળા વિદ્યાર્થીઓ કેટલા હશે? તો તમે કહેશો કે 0થી 10વાળા 3 હશે. સરખું કામ 3 હશે વિદ્યાર્થીઓ, તમે કહી શકો કે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા 3 હશે, એટલે આપણા માટે F આ બનશે મિત્રો. જોજો, ધ્યાન રાખજો, બરોબર નાની બાબત છે પણ બરોબર ધ્યાન રાખવાનો છે. આ જ મોટો ગેમ છે, અહીંયા મોટું મેજિક છે. હવે વર્ગ તો ખબર પડી ગઈ સર, 10થી 20, 20થી 30, 30થી 40,
40 થી 50 અને 50 થી 60 આવી રીતે આપણને વર્ગો મળી ગયા છે મિત્રો। એટલે વર્ગ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40। આ રીતે આપણને વર્ગો જે છે આપણને પ્રાપ્ત થઈ ગયા। હવે અહીંયા પ્રશ્ન બને કે સર અહીંયા તો 0 થી 3 10 માર્કમાં 3 વિદ્યાર્થીઓ છે, 10 થી 20 માં કેટલા? એટલે તમે સમજી શકો જો મિત્રો 10 થી ઓછા 3, 20 થી ઓછા 12, એટલે આ બેની બાદબાકી કરવી પડે કારણ કે 3 આમાં ઇન્ક્લુડિંગ છે એટલે અહીંયા આવશે 9। મિત્રો સમજ્યા છે મારી વાત? બરોબર સમજ્યા હશો। 30 થી ઓછા કેટલા? તો કે 20 થી ઓછા છે, એમાંથી આ બાદ કરવા પડશે એટલે 22, 27 માંથી આ બાદ થશે એટલે વધશે 15। મિત્રો બરોબર નાની નાની બાબતો ધ્યાન રાખજો। 40 થી ઓછાવાળા કેટલા છે મિત્રો? 57 છે, પણ 30 થી ઓછાવાળા 27 છે, આ બાદ કરવામાંથી એટલે 27 બાદ થશે એટલે વધશે 30। 50 થી ઓછા એટલે 40 થી 50 ની વચ્ચે કેટલા? તો કે આ બેની બાદબાકી કરો મિત્રો એટલે વધશે આપણી પાસે 18, અને છેલ્લા બેની બાદબાકી કરો એટલે વધશે આપણી પાસે 5। આવી રીતે તમે વર્ગ એટલે એક્સઆઈ જેને કહેશો, એફઆઈ પણ આપણને મળી ગયો છે। હવે આપણે શોધવો છે મિત્રો બહુલક, થોડોક જુદો દાખલો મિત્રો જોયું તમે, ફરીથી થોડોક ધ્યાનથી વિડીયોને રિપ્લે કરીને સમજજો, નિરાતે સમજજો એટલે તને તમને ઝડપથી સમજાઈ જશે। સમજ્યા વગર ખોટે ખોટો ગણ્યા ન કરતા મિત્રો, મેં હમણાં જ કીધું જ્યાં સુધી તમારું ટેબલ સાચું નહીં પડે ને, જો ટેબલ સાચું તો તમારો એક ગુણ પાકો, અને જો એક ગુણ મળશે ને મિત્રો ત્યાંથી તમારા દાખલાની જોવાની પેપર ચેકિંગની શરૂઆત થશે। જરાય ગભરાયા વગર એકદમ શાંત ચિત્તે ટેબલ સાચું બનાવજો। ગણિત તો એવું છે ને કે જેટલું તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ સારું હોય ને અને સાદુરૂપ આપવાની શૈલી તમારી સારી હોય એટલે કોઈ દિવસ તમારો ગણિતમાં એક માર્ક ન કપાય। બસ ત્યાં કેટલા ક્લુ છે અને કેટલાક દાખલાનો મોડ કયો છે એ શીખી લો, એટલે દાખલો સાવ સાદો હોય। હવે તો જુઓ મારે સૂત્ર મૂકી અને સાદુરૂપ આપવાનું છે, બીજું ક્યાં કાંઈ કરવાનું। ચાલો જોઈએ, બહુલક શબ્દ છે, ન્યાજ ખબર પડે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગને સમાવેશ કરવો પડે મિત્રો, આને આપણે કહેશું બહુલકીય વર્ગ। ચાલો હવે આમાં જોઈએ, બહુલકીય વર્ગ આવી ગયો એટલે આપણે જે બહુલકીય વર્ગ હોય એમાં જે લોઅર લિમિટ હોય એ 30 છે। બહુલકીય વર્ગ હોય એને આપણે F1 કહેશું અને F0 કહેશું અને F2 કહેશું, F0, F1, F2, F0 15, F1 30 અને F2 આપણી પાસે 18 છે। H છે આપણી પાસે હાઈટ, હાઈટ એટલે વર્ગ જુઓ 0 થી 10 એટલે હાઈટ આપણી પાસે 10 બની ગઈ છે। ચાલો હવે સૂત્ર મૂકીને તમારી માટે રાખું દાખલો મિત્રો, ઝેડ બહુલક બરાબર, સૂત્ર બોલજો મારી સાથે હો મિત્રો, L+ F1 - F0 ટુ F1 - F0 - F2 ઇન્ટુ H। ચાલો એલની જગ્યાએ મૂકશું 30, જો આ રિપ્રેઝન્ટેશનના જ માર્ક છે ત્યાં તમને ભૂલ થવાની સંભાવના, રિપ્રેઝન્ટેશન સારી હશે તો ઘટી જશે મિત્રો। અહીંયા છે 30 માઇનસ F0 ટુ F1 F0 F2 અને H છે 10, 30, 30 માંથી 15 જશે એટલે 15, 30 દુ 60, 15 દુ 30 ને 33 અને ગુણ્યા આવશે 10। અરે આ દાખલા ઉપરથી એક બીજી હિંટ પણ તમને કહેવી છે જોઈએ, ચાલો 15 એટલે 150, 60 માંથી 33 છે એટલે વધશે 27 અને 30 વત્તા 27 ઓકે 5.55 બેનો ભાગાકાર, 30 ને 5 35.55 આ તમારા માટે ઝેડ આવી ગયું। બીજી એક વાત અહીંયા તમને મારે, જો હોશિયાર વિદ્યાર્થી હશે તો એક વાત બરોબર પકડી લીધી કે અહીંયા જોઈ શકો છો તમને આપણો જવાબ કેટલો આવ્યો, બહુલક મધ્યક મધ્યસ્થ અને બહુલક, ફરીથી યાદ કરાવી દઉં, આજે મધ્યક મધ્યસ્થ અને આ બહુલક આ ત્રણેય કોના છોકરાઓ છે, મધ્યવર્તી સ્થિતિમાન કેન્દ્રસ્થ સ્થિતિમાનના
છે બાળકો. એટલે આ જે વર્ગ હશે ને મિત્રો, આ વર્ગ તમે જે સિલેક્ટ કરેલો હશે ને, જો સિલેક્ટ કરેલો વર્ગ જો રહ્યો 30-40, એ વર્ગની અંદર જ તમારો મધ્યક, મધ્યસ્થ ને બહુલક બેઠો હશે. માનો કે તમારો જવાબ 60ની ઉપર આવ્યો ને, તો તરત ખબર પડી જવી જોઈએ મિત્રો કે આપણે ક્યાંક ખોટા છીએ. 10 અને 20ની વચ્ચે આવે મિત્રો, ત્યાં ખબર પડે કે આ બહુલક આયે નો વચ્ચે હોય, કેન્દ્ર જો નામ છે મધ્ય, મધ્યમાં જ ક્યાંક બેઠો હોય, મધ્યવર્તી સ્થિતિમાં. આ બધા સ્થિતિમાંનો મધ્યમાં જ ક્યાંક હોય, આ ડાવડા ઘૂમતા હોય બસ, બીજે ક્યાંય ન હોય મિત્રો. ઓકે, ચાલો એક નવો દાખલો પણ આપણે શીખીએ. જુઓ, નીચે આ આવૃત્તિ વિતરણ આપ્યું છે તેમાં એવું કહ્યું છે કે બહુલક તમને આપી દીધો છે 69 અને ખૂટતી આવૃત્તિ એક્સ એટલે શોધવાની છે. આ રહ્યું એક્સ આપણી પાસે. બહુલક તમને કહી દીધો છે 69 એટલે જ્યાં 69 જે વર્ગમાં સમાવેશ થયો, જો અહીંયા રહ્યો, તે વર્ગને આપણે બહુલકીય વર્ગ લઈ લેવાનો છે મિત્રો. બહુ ઇઝી વાત છે, આને આપણે બહુલકીય વર્ગ તરીકે પસંદ કરશું. અંગ્રેજીમાં આને મોડલ ક્લાસ કહી, મજા આવે એવું નામ છે, એટલે તમને અહીંયા વધારે જાણકારી આપું છું. બહુ મજાનું. ફરીથી અહીંયા તમને એમ થશે સાહેબ આમાં સૌથી મોટી આવૃત્તિ 42 એને લઈ, એવું નહીં કરવાનું. એક્સ ક્યાં ખબર છે આપણને કેટલો છે? બધી વાત સમજીને, બહુ મજાની વાતો સમજીને કરીએ આપણે. બહુલક ક્યાં છે? તો કે આ વર્ગની અંદર છે, એટલા માટે આપણે બહુલકીય વર્ગ. બીજું અહીંયા ખૂટતી આવૃત્તિ એક્સ આપી છે, ખબર નથી એક્સ શું છે. જુઓ મિત્રો, એટલા માટે એક્સ માનો કે 45 હોય તો આપણે આ વર્ગને પકડવો પડે, પણ અહીં આપણને બહુલક કીધો છે એના ઉપરથી બહુલકીય વર્ગની પસંદગી કરશું. નહીંતર તો આપણે આવૃત્તિ જે વધુ હોય એમાં જ પસંદ કરીએ, પણ અહીં આપણે ધ્યાન રાખવું પડે કે બહુલકીય વર્ગ અહીંયા 69 આપ્યો છે, એટલે બહુલકીય વર્ગ જુદી રીતે પસંદ કરીએ. જો બહુલકીય વર્ગ ખોટો પસંદ થઈ ગયો એટલે એલ ખોટો પડે મિત્રો. એલ અહીંયા આવશે 60. એચ કેટલો આવશે મિત્રો? જો 0 અને 20ની વચ્ચેની વેલ્યુ, 0 અને 20ની વચ્ચે એટલે 20 - 0, 20, F0, F1, F2. F0 અહીંયા તમે ખબર છે કે કેવી રીતે કરવાનું હોય, F1, F0 અને F2. ચાલો F0 તમારા માટે એક્સ, F1 આપણા માટે 42 અને F2 છે આપણા માટે 20 છે. ચાલો બહુલકનું સૂત્ર, બહુ સાદું સૂત્ર, સાદી રીતે વાતો, સાદું એવું મેન્સ્યુરેશન કરવાનું, સાદુરૂપ આપણું સિમ્પ્લિફાઈ, પણ નાનું એવું સૂત્ર ભૂલી ન જતા હો. ઝેડ બરાબર શું છે? એલ પ્લસ. આ પ્લસ ભૂલી બહુ જાય છે ગુજરાતના વિદ્યાર્થીઓમાં, હારી બહુ તકલીફ છે. પ્લસ ભૂલી જાય ને પેટી ન બનાવે, પેટી ન બનાવે એટલે સૂત્ર ખોટા પડવાના. F1 - F0, 2F1 - F0 - F2 ઇન્ટુ હાઈટ. એલ કેટલું છે મિત્રો? 60. F1 કેટલો છે મિત્રો? 42. F0 એક્સ, 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. અને બહુલક તમને આપ્યો છે 69. આ ભૂલી જવાના છીએ આપણે ડાબી બાજુની કિંમત. કાંઈ વાંધો નહીં, ભલે ને ભૂલી જઈ, શું થઈ ગયું. હવે સાદુરૂપમાં શું કરશું? કોઈ કહેશે મને શું કરાય તો આપણે જલ્દી જવાબ મળી જાય. અહીંથી કરામત ચાલુ થશે થોડીક. જો અહીંયા સ્ટેપ ભૂલ કરી ગયા ને મિત્રો, એટલે તમારે બહુ લાંબો દાખલો બની જવાનો છે. આ 60ને સૌથી પહેલાં ઓલી બાજુ લઈ જવાના, એટલે તમારો દાખલો ઘણો નીચો બની જશે, હળવો થઈ જશે. બરાબર, આ ગુણાકાર છે 20, એટલે આને લઈ જવાના છેદમાં. હવે આપણે કામ કરીએ. બરાબર 42 - x, 42 - 84 -x - 20. આ જોઈ શકો છો 9 આવશે. 20 બરાબર 42 - x, 84માંથી 20 જશે, બાદબાકી થશે, કારણ કે બંનેની નિશાની જુદી છે. 64 - x બનશે. બંને બાજુ ગુણાકાર કરીએ મિત્રો. 64 × 9 કરીએ એટલે આપણને આગો 64 × 9 કરીએ એટલે આપણને 576 -9x ને 20 ને સામે આની જ્યારે ગુણાકારમાં લઈએ એટલે 840
અને 20x થશે. જોજો સાદુરૂપમાં નાની બાબતોને ધ્યાને રાખીએ તો વધારે મજા આવશે. 20x ને આ બાજુ આવી જાય એટલે 11x વધશે મિત્રો, અને 576 840માંથી બાદ થશે એટલે 264 વધે મિત્રો. પાછો આપણે જોઈએ એક્સ બરાબર 264 ને ભાંગ્યા 11 કરીએ, 11 દુબાવી ને 11 ચોકુ 44, એટલે એક્સ આપણો જે ખૂટતી આવૃત્તિ જોતી હતી એ આપણને કેટલી મળી ગઈ મિત્રો, 24 મળી ગઈ. થોડીક ક્લુ શું છે આમાં, બરાબર ધ્યાનથી ફરીથી એકવાર સમજી લઈએ. બહુલક આપણને આપ્યો છે 69 છે મિત્રો. તો જે બહુલક જ્યાં આવતો એ વર્ગને પકડવાનો, ક્યાં આવે છે 69 જુઓ એ વર્ગને પકડવાનો. અહીં આવૃત્તિ હમું નહીં જોવાનું, વર્ગને પકડવાનું, એટલે સીધો જ જવાબ આપણને મળી જશે. એકવાર જો બહુલકીય વર્ગ મળી જશે પછી તો બધી જ કિંમતો આપણી પાસે તૈયાર છે. છે ને મજાનો દાખલો મિત્ર. પણ એક પહેલો સાહેબ પોઈન્ટ ને ક્લું ખબર પડી જાય ને તો ગાડી આપણી સાહેબ ઘડીક વારમાં પહોંચી જાય. પણ સાહેબ અહીંયા સારું ધ્યાન રાખવું પડશે, એ જ છે ને યાર. ધીમેથી અને બહુ શાંત અને ઠંડા કલેજે કામ કરશો મિત્ર. એક્ઝામ હોલમાં એવું ક્યારેય નહીં બને કે તમે એ દાખલાની રીત નહીં આવડતી હોય ને, એવું ક્યારેય નહીં બને. કોઈ નવી રીતનો દાખલો તમારી પાસે, કોઈ નવા કન્સેપ્ટનો દાખલો નહીં આવે. કન્સેપ્ટ તમને આવડતો હશે, બસ ત્યાં થોડી વિચારવાની પ્રક્રિયા ધીમી કરી દેવાની છે. પછીનો એક અગત્યનો નાનો એવો અને આગળની રીત જોઈએ એવો જ દાખલો આપણે જોઈએ આગળ. ચાલો શું કહે છે દાખલાને બરાબર સમજીએ મિત્રો. કે નીચે આપેલા 165 અવલોકનો છે, આપણને કહી દીધું છે 165 અવલોકનો છે, મતલબ એનો છે કે આ 165 છે મિત્રો. ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક કહી દીધું છે મિત્રો. જોઈ શકો છો બહુલક કેટલો છે મિત્ર, બહુલક 34.5 છે. તો ખૂટતી આવૃત્તિ એ અને બી, હું આ એ છે મિત્રો, એ અને બી શોધો. તો બહુલક કેટલો છે, 34.5 છે, એટલે આ 34.5 છે મિત્રો. આ રહ્યું આ વર્ગની અંદર 34.5 છે મિત્રો, જોઈ લે. એટલે આને આપણે કહેશું બહુલકીય વર્ગ. ચાલો એ તો આપણે પસંદ થઈ ગયું, જેને આપણે મોડલ ક્લાસ કહેશું. અંગ્રેજી નામમાં મજા આવશે કેમ, ક્લાસ એટલે વર્ગ, થોડુંક અંગ્રેજી શીખીએ મજા આવશે, જરૂર છે એટલું શીખી લઈએ. એના ઉપરથી તેનો સિમ્બોલ બન્યો છે ઝેડ. ચાલો જોઈએ, હવે બહુલકીય વર્ગ પકડાઈ ગયો એટલે કામ તમારું પૂરું થઈ ગયું મિત્રો. કે આ જે છે એ આપણા માટે 0 હશે, આ આપણા માટે F1 હશે, અને આ આપણા માટે F2 હશે, બધું પકડાઈ ગયું. એચ એ ખબર છે આપણી પાસે, એચ શું છે મિત્રો, જો 5 અને 14 અને 5માંથી બાદ કરો, 14 - 5 એટલે 9 આવે છે એચ. F0 આપણા માટે છે એ, F1 આપણા માટે છે 53, F2 આપણા માટે છે B, અને હવે શું બાકી રહ્યું મિત્રો, અહીંયા તો ઝેડ આપ્યો છે મિત્રો 34.5, અને L બાકી રહી ગયો મિત્રો. કયો છે L, આર્ય 32, લોઅર લિમિટ. L એટલે લોઅર લિમિટ, જે બહુલકીય વર્ગ મોડલ ક્લાસ સિલેક્ટ કર્યો છે એની લોઅર લિમિટ. હવે તો આ તમારી પાસે જો આવી ગયું હોય મિત્રો, તો હવે તો બીજું ક્યાં કંઈ કરવાનું રહ્યું, સાદુરૂપ જ આપવાનું છે, નાનું એવું સાદુરૂપ. પણ સાદુરૂપ જ સારું, સરળ લાગતી વસ્તુ જિંદગીમાં હંમેશા અઘરી હોય, જે આપણને સહેલું લાગે ને એ જ અઘરું હોય, અને એમાં જ આપણે થાપ ખાઈ જઈએ જો કોન્સન્ટ્રેશન ન રાખીએ ને તો. ચાલો આપણે જોઈએ કે બહુલક માટેનું સૂત્ર આપણી પાસે તૈયાર છે મિત્રો. બહુલક બરાબર ઝેડ બરાબર એલ પ્લસ, હું પ્લસ એટલા માટે આવું મોટું જબર બનાવું છું પ્રેઝન્ટેશનમાં, બહુ ધ્યાન રાખીએ મિત્રો. એચ F1 - F0, 2F1 - F0 - F2, જેટલી વાર લખશો એટલી વાર બોલશો એટલું વધુ યાદ રહેશે, લાંબો ટાઈમ યાદ રહેશે. ઝેડ આપણી પાસે છે મિત્રો 34.5, એલ આપણી પાસે છે 32, અને
एफ वन जे छे ते पण एफ जीरो छे आपणी पासे ए टू एफ वन एफ जीरो एफ टू अने एच आपणी पासे छे नौ बत्रीस आ बाजू आवी जशे एटले चौत्रीस पॉइंट पाँच मांथी बत्रीस जशे एटले बे पॉइंट पाँच रहेशे नौ गुणाकार छे एटले भागाकार में लई आवशुं तेपन माइनस ए तेपन दू एक सौ ने छ माइनस कॉमन एटले ए प्लस बी वधशे मित्रों चलो पाछू जोईए पच्चीस ना छेद में नेव अहीं तेपन माइनस ए एक सौ छ હવે જે આ એ પ્લસ બી છે એ મજાની વાત છે એ શીખવું છે આપણે ચાલો જોઈએ શું કહેવા માગે છે આ એ પ્લસ બી તમે આ બધાનો સરવાળો તો તમને કહી દીધો છે એકસો ને પાસઠ છે મિત્રો સાચું છે ને જુઓ તો પણ આમાં શું આવી ગયું છે જો એ અને બી ઇન્ક્લુડિંગ છે એટલે એનો અર્થ એવો છે એકસો પાસઠ બરાબર એ વત્તા બી વત્તા આંકડા બધા આ આંકડા જુઓ આ આ બધા જ આંકડાઓ અને આ બધા જ આંકડાઓ તમે પસંદ કરો એ તમારા આંકડાનો સરવાળો કરજો એ બે વત્તા બી સિવાયના આંકડા પંચાણું થશે પંચાણું ફરીથી કહો અગિયાર ને પાંચ એમ કરીને કરો અગિયાર ને પાંચ સોળ સોળ અને ત્રેપન ત્રેપન વત્તા સોળ વત્તા પાછા દસ પંચાણું પહેલે પાર એટલે એ વત્તા બી આપણી માટે બની જશે સિત્તેર હવે આ એ વત્તા બી આપણી પાસે જે સિત્તેર બની ગયા ને મિત્રો એ કિંમત હું અહીંયા લખું છું સિત્તેર ફરીથી મિત્રો સમજાણો ક્યાંથી આ સિત્તેર આવ્યા છે જોઈએ આપણે આખો સરવાળો એકસો પાસઠ છે મિત્રો એમાં એ અને બી પણ ઇન્ક્લુડિંગ છે મિત્રો એટલે એ અને બી જે છે એને જુદા પાડી દઈએ એકસો પાસઠ વત્તા એ એકસો પાસઠ બરાબર એ વત્તા બી અને આ જે આંકડા છે એનો સરવાળો નાઇન્ટી ફાઈવ ઓલી બાજુ લઈ જઈએ એટલે સિત્તેર બની જાય હવે મજા આવે છે હવે તો સાવ ઇઝી બની જાય પચીસના છેદમાં નેવું એટલે પચીસ ગુણ્યા બની જાય છત્રીસ છેદમાં બની જાય નેવું અને આ બાજુ બની જાય કારણ કે એકસો છમાંથી સિત્તેર જાય એટલે છત્રીસ છત્રીસ સામે ચોકડી ગુણાકારમાં જશે હવે છેદ ઉગાડીએ મિત્રો ત્રેપન ઓછા એ એક બાજુ રહેશે અહીંયા શું બનશે અઢાર દુ છત્રીસ અને અઢાર પંચાનેવું પાંચ પાંચ પચીસ એટલે અહીંયા બની જશે પાંચ પાંચ દુને દસ એ આ બાજુ જશે એટલે ત્રેપન માઇનસ દસ એટલે બની જશે એ ત્રેપન માઇનસ એ તમને અહીંયા મળી જશે 43 જો દાખલો આમ જો તો શરૂઆત જ અઘરી છે હવેના દાખલા થોડા થોડા જુદા 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 મિત્રો સાલી શરૂઆત અઘરી છે મિત્રો બીજું કાંઈ અઘરું છે નહીં મિત્રો જરાય ડરવાની જરૂર નથી મિત્રો ફક્ત શરૂઆત થોડીક જુદી 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 બનતી જશે પણ દાખલો તમારા માટે એકદમ સહેલો બનતો જશે હો ચાલો આપણે નવો દાખલો જોઈએ જોઈએ આપણે એક દાખલો બહુ સરળ દાખલો પણ થોડોક જુદો છે ચૌદ પોઈન્ટ બેમાં આ ક્વેશ્ચન નંબર પાંચ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાયેલા રનની સંખ્યા આપી છે અને આપણને જે માહિતી આપી છે એ બધાનો બહુલક આપણે શોધવાનો છે ચાલો આપણે જોઈએ એવું કહે છે કે ત્રણ હજારથી ચાર હજાર રન કરનારા બેટ્સમેનો વિશ્વમાં કેટલા હતા ચાર હતા ને સચિન હોય ગવાસ્કર હોય આવા બધા બેટ્સમેનો વિરાટ કોહલી હવે આવી જાય પણ આ વખત જૂનાની વાત હશે એવું મને લાગે કારણ કે અત્યારે તો ત્રણ હજારથી ચાર હજાર રન કરનારા તો બેટ્સમેનો કેટલા બધા છે મિત્રો ખાલી ભારતમાં ચાર છે હે ને આ તો વિશ્વના કીધા છે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ હો ડિયર ફ્રેન્ડ્સ મજાનું છે આ ટેબલ છે એનું બન્યું છે એ પણ હું મજવું છે ચાર હજારથી પાંચ હજાર રન કરનારા અઢાર છે પાંચ હજારથી છ હજાર રન કરનારા બેટ્સમેનો નવ છે છ હજારથી સાત હજાર રન કરનારા બેટ્સમેનો સાત છે આવી રીતે આપણને એક માહિતીનું અવલોકન કોષ્ટક આપ્યું છે સંખ્યા આપી છે એટલે બહુ સીધી વાત છે મિત્રો આપણે એફઆઈ કરવામાં ઇઝી પડશે
बहुलक आપ્યો છે। बहुलक ऊपर થી આપણે પહેલું જ કામ કરવું પડે મિત્રો, કે આપણે સૌથી પહેલા બહુલકીય વર્ગ પસંદ કરવો પડે, જે સૌથી વધુ આવૃત્તિ હોય એને બહુલકીય વર્ગ તરીકે આપણે પસંદગી આપી દઈએ। ચાલો આપણા માટે બહુલકીય વર્ગ બની જશે, બરોબર છે ને। આ આપણા માટે તમે જાણો છો એફ ઝીરો બની જશે, આપણા માટે એફ વન બની જશે અને આપણા માટે એફ ટુ બની જશે। એટલે એફ ઝીરો, એફ વન, એફ ટુ લાઇનમાં હશે, એટલે બહુ ક્રમને ઉલટાવીએ નહીં અને બરાબર યાદ રહી જાય એવો ક્રમ છે, એટલે બહુ તકલીફ પણ નહીં પડે આપણને। એચ પણ આપણને આપ્યો છે, કારણ કે એચ એટલે 3-4 હજાર, એટલે 1000 થશે। હવે લોઅર લિમિટ, આની લોઅર લિમિટ છે 4000, જે હોય વર્ગ એની લોઅર એટલે નીચલી મર્યાદા, નીચલી હદ। ઝેડ આપણે શોધવાનો છે, સૂત્ર મૂકીએ ચાલો। ઝેડ બરાબર એલ પ્લસ, વારા ઘડી બોલ બોલ કર્યા જ કરીએ ને મિત્રો, એટલે કોઈ દિવસ ન ભૂલે, એફ વન માઇનસ એફ ઝીરો ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ઇન ટુ એચ, તમારા માટે રાખવું છે મિત્રો, થોડુંક કરશો, કરી દો એમ, ચાલો કરી દઈએ આપણે। હા બીઝી હે, શું હોય એમાં, એફ વન માઇનસ એફ ઝીરો, એફ વન માઇનસ એફ ઝીરો ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ અને એચ હજાર, ઝેડ બરાબર 4000, 18માંથી 4 જાય એટલે 14, 18 2 36, 9 ને 4 13 અને ગુણ્યા 1000, ચાર હજાર વત્તા 14 × 1000 એટલે 14000, છેદમાં 36માંથી 13 જાય એટલે વધશે 23, તો 4000 વત્તા આ બેનો આપણે કરીએ ભાગ, આનો ભાગાકાર કરીએ 608.69 મળશે મિત્રો। 4000 વત્તા 608 એટલે શું બની જશે મિત્રો, તમને યાદ હોવું જોઈએ, આપણી પાસે હવે બની જશે 4000 વત્તા 608, જો આ બંનેને આપણે ભેગા કરીએ તો આ બંનેનો સરવાળો શું બનશે મિત્રો, તમે જ કહો, આ બંનેનો સરવાળો બનશે 4608.69 આપણા માટે ઝેડ બની જશે। જો ફરીથી આ શું છે મિત્રો, 4608.69 આપણે જે બહુલકીય વર્ગ ધાર્યો હતો ને એની વચ્ચેનો આંકડો છે। જો મેં પહેલાંય કીધું છે આપણો બહુલક કેટલો મળશે મિત્રો, જે બહુલકીય વર્ગ પસંદ કર્યો છે એની વચ્ચેનો આંકડો મળશે, એટલે આપણો જવાબ મોટાભાગે સાચો હોવો જોઈએ। ચાલો જોઈએ નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક આપ્યો છે, ઓહો મધ્યક છે, ખૂટતી આવૃત્તિ આપણે એફ શોધવાની છે। જો મધ્યક આપ્યો એટલે બહુ સીધી વાત, અને પાછું 5 ખાના બનાવવા પડે મિત્રો, પહેલું ખાનું આપણને ખબર છે મધ્ય કિંમતનું બનાવવું પડે, જેને આપણે XI કહીએ। ચાલો બનાવીએ મધ્ય કિંમતનું ખાનું મિત્રો, શું કરવું પડશે મધ્ય કિંમતના ખાના માટે, આપણે તમે કહી શકો શું કરશું, બોલો મિત્રો મધ્ય કિંમત માટે। સૌથી પહેલાં આપણે આ બેનો સરવાળો ભાંગ્યા 2, 0 વત્તા 20 ભાંગ્યા 2 એટલે બનશે 10, 20 વત્તા 30 40, 60 ભાંગ્યા 2 એટલે 30, અને 40 60 એટલે 50, અને 50 ને 20 70 અને 90, આ બની ગઈ મધ્ય કિંમત, બહુ સહેલી વાત। પછી બને ત્યાં સુધી યુઆઈથી કામ કરવાનું વધારે રાખવાનું, જેથી કરીને આપણને સહેલું પડે, XI માઇનસ એ અપન એચ, એ આપણે ગમે તે સપોઝ કરીએ બને ત્યાં સુધી વચ્ચેની કિંમત પસંદ વધારે કરશું મિત્રો, અહીંયા આવશે આપણા માટે 50, એટલે જ્યાં 50 આવ્યું છે ખાનાને 0, અને અહીંયા આપણે 1 2 આવશે અને માઇનસ 1 2 આવશે। પછી આપણે શું કરશું મિત્રો, FI UI કરશું, યસ FI ઇન્ટુ UI, ધ્યાન રાખજો FI ઇન્ટુ UI થવું જોઈએ, આ FI છે આપણા માટે, તો FI ઇન્ટુ UIમાં બરાબર જો આંગળી નહીં રાખો બંને, અથવા કોન્સન્ટ્રેશન નહીં હોય ને, ફોકસ નહીં હોય તો નાની ભૂલાય થવાની છે, 8 2 ને 16, 15 1 15,
वेस्ट जीरो अँ एफ गुण्या एक एट खाली एफ थाय पांच दूने दस। चलो आप सीग्मा एफ आई यूआई सीग्मा एट सरवाळो एफ आई यूआई आनु करिए एटले पंदर दू तीस ने एक एकत्रीस आनु काई न थाय खाली दस वत्ता एफ थाय मित्रों एटले एफ आमनाम रहेशे एकत्रीस माथी दस छे एटले माइनस एकवीस बनशे। चलो आगळ वात करिए हवे શું શું આપ્યું છે એફ આઈ યુઆઈ આપ્યું છે મધ્યક એટલે એક્સ બાર પણ આપ્યો છે 47 બીજું શું આપ્યું છે ખોટતી આવૃત્તિ એફ શોધવાની છે મિત્રો અહીંયા સિગ્મા એફ આઈ છે આપણી પાસે કેટલો થશે એફ વત્તા 15 ને 8 23 23 ને 20 43 43 ને 5 48 થશે ફરીથી જોઈએ 15 ને 8 23 23 ને 20 43 43 ને 5 48 થશે। ચાલો આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ અપન સિગ્મા એફ આઈ ઇન્ટુ h। ચાલો એક